आमोद जंबूसरने जोड़ता मार्ग पर आमोद नजीक बीसमार बनेला नेशनल हाईवे नंबर 64 कामगिरी धीमी गति थी चाली रही होवाना आक्षेप थई रह्या छे। रोडनी कामगिरीने लई धूळनी दमड़ी उड़ी रही छे, जेने लई वाहन चालको राहदारीओ सहित स्थानिक दुकानदारों हैरान परेशान थई रह्या छे। आमोद पासेथी पसार थतो नेशनल हाईवे नंबर 64 छेल्ला घणा समयथी अति बीसमार बन्यो हतो। बीसमार रोडना कारणे वाहन चालको तेमज राहदारीओ अने स्थानिक वेपारीओमां हाईवे ऑथोरिटी सामे उग्र रोष जोवा मळ्यो हतो। तद्दन धीमी गतिथी कामगीरी कराई रही छे, जेना कारणे वाहन चालको सहित स्थानिक लोको पण मुश्केलीनो सामनो करी रह्या छे। आमोद जंबूसर मत विस्तारना धारासभ्य डीके स्वामीना हस्ते रोडनुं खातमुहूर्त करवामां आव्युं हतुं। आमोद पासेथी पसार थतो नेशनल हाईवे रूपिया 7.33 કરોડના ખર્ચે 3 અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે, જેમાં આમોદના મલ્લા તળાવથી 32 નાળા સુધી 5 લેયરમાં બનાવવામાં આવશે। ડેરોલથી કંથારિયા 2 લેયર તેમજ સુડીસમની સેક્શન 5 લેયરમાં રોડ બનાવવામાં આવશે। માંડમાન બિસ્માર બનેલ માર્ગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરાવવામાં આવી રહી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી ચાલતી હોવાથી વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનધારકો ધૂળની દમડીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તમારું રમઝાન ઇસ્માઇલ મલેક, શું કહેવા માંગો છો તમે? હું એ કહેવા માંગુ છું કે આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અહીં ટાયરો ફૂટે, મેન્ટર ઉડે, બીજું કે આ ઘેરતો છે અમારી આજુબાજુ તટા બધા રહેવાસીઓ છે, તેમને ડર ઉડે, ઘણી બધી તકલીફો છે। તમે શું કહેવા માંગો? અમે એ કહેવા માંગુ કે જલ્દીથી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરે અને બધાને રાહત આપે। પટેલ અહેમદભાઈ, આ રોડથી અમે બહુ પરેશાન છીએ સાહેબ, ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ 500 રૂપિયા ખર્ચો થાય છે, 500 રૂપિયા કમાતા નથી સાહેબ અમે। તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આ આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ, અને અમારા મેન્ટેનન્સથી અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ। દાદા તમારું અંબાડ હનીફ, તો શું કહેવા માંગો છો? આ દમડી ઉડે છે, કહેવા માંગુ છું કે આ રોડ છે લગભગ દિવાળીને વાતનો એનું ઉદઘાટન થઈ ગયું છે અને હજુ સુધી આ રોડનું કોઈ કામ થતું નથી। લગભગ આ તારીખ સુધી મેં એટલો ડર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી, અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે। હું તાવ આવે છે, શરદી થાય છે અને છીંક પણ આવે છે, એટલે સત્વરે આ કામ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે તે છતાં થતું કેમ નથી તે એક પ્રશ્ન છે। કામ તો મંજૂર થઈ ગયેલું છે, આજનું નથી, ઘણા દિવસ સુધી કામ મંજૂર થઈ ગયેલું, આ કામ થતું કેમ નથી? એટલે એના માટે સત્વરે જે કંઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સત્વરે કામ શરૂ થાય એવી અમારી માગણી છે। હાઈવે નંબર 64માં આમોદમાં આ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે, જે તે સમયે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે 1.5 મહિનામાં આ રોડ રેડી થઈ જશે અને 25 વર્ષ સુધી આ રોડ ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી। હવે આ રોડની કામગીરી 3.5 મહિના બલકે એની ઉપર થવા આવ્યું, છતાં પણ હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી, અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી। અધિકારીને અમે જાણ કરેલ છે, તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ગતિએ કામ કરે છે, હું પણ એનાથી કંટાળી ગયો છું। હવે આ બાબતે શું કરવું જોઈએ? આ ધૂળની દમડીઓ ઉડે છે, લોકો હેરાન પરેશાન છે, દુકાનદારો પણ હેરાન પરેશાન છે, તો વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જો જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થવામાં નહીં આવે તો આમો કોંગ્રેસ દ્વારા આ બાબતે જરૂર આંદોલન અને જરૂર કાર્યક્રમો આપવામાં આવશે।